હાય ફ્રેન્ડ્સ, જય માતાજી. તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે હું આવ્યો છું પાવાગઢ અને માં કાળિકા માના દર્શન કરવા. તો તમને પણ સાથે સાથે દર્શન કરાવીશ માં કાળિકા માતાના, અને પાવાગઢનો તમને માં કાળિકા માનો ઇતિહાસ પણ બતાવીશ. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો હવે અહીંયાથી જશું. મારી પાછળ દેખાય છે માં કાળિકા માનું મંદિર. તો હવે અહીંયા આપણે દર્શન કરવા જવાના છે. તો ચાલો માં કાળિકા માના દર્શન કરવા જઈએ. પાવાગઢ માં કાળિકા માનું એક યાત્રાધામ છે. અહીંયા લોકો દર્શન કરવા દૂરથી આવતા હોય છે અને નવરાત્રિના ટાઈમે તમને લાખોની ભીડ અહીંયા જોવા મળે છે. પાવાગઢ એક દંતકથા અનુસાર માં સતીએ પોતાના પિતાના યજ્ઞમાં ના બોલાવતા આત્મહત્યા કરી અને પછી ભગવાન શિવે પતિના મૃત શરીરને લઈને તાંડવ નૃત્ય કરી અને બ્રહ્માંડમાં ભટકવા લાગ્યા. આ જોઈને વિષ્ણુ ભગવાને પોતાના ચક્રથી સતીના ટુકડા કરી નાખ્યા અને જ્યાં જ્યાં સતીના અંગ આભૂષણ અને વસ્ત્ર પડ્યા તે જગ્યા ઉપર શક્તિપીઠો બની ગયા અને પાવાગઢ ઉપર સતીનો જમણો અંગૂઠો પડ્યો હતો અને પાવાગઢ ઉપર માં કાળિકા માતા તમને સ્વયં હાજરા હજુર તમને અહીંયા જોવા મળે છે અને આથી લોકોની ભીડ અહીંયા વધારે તમને જોવા મળે છે. અને પાવાગઢ મંદિર અત્યારે નવું બનાવવામાં આવ્યું છે. તો તમે દેખી શકો છો આ છે મંદિર, અત્યારે નવું બનાવવામાં આવ્યું છે. તો ફાઇનલી આવી ગયા છે અમે માં કાળિકામાના મંદિરે. તમે દેખી શકો છો મારી પાસે જે દેખાય છે માં કાળિકામાનું મંદિર. તો હવે અમે તમને માં કાળિકામાના દર્શન કરાવીશું. તો ચાલો પહેલાં માં કાળિકામાના દર્શન કરીશું. તમે દેખી શકો છો આ રીતના કંઈક ગર્ભગૃહ બનાવવામાં આવ્યું છે અને સામે દેખાય છે એ છે માં કાળિકા માની મૂર્તિ. તો તમે અહીંયાથી દર્શન કરી શકો છો. તો આ માં કાળિકા માતા અહીંયા ત્રણ માતાજીઓ છે, તો એમના પણ તમે દર્શન કરી શકો છો. આ છે માં કાળિકા માતા. માં કાળિકા માતાનું મંદિર અત્યારે નવું બનાવવામાં આવ્યું છે. કહેવાય છે કે 500 વર્ષ પહેલાં પતય રાજાનું રાજ ચાલતું હતું ત્યારે માં કાળિકા માતાએ શ્રાપ આપ્યો કે હે પતય રાજા, તારું પતન થશે અને તારા રાજ્યનું સર્વનાશ થશે. અને પછી મોહમ્મદ બેગડા નામના મુગલે તેના પર ચડાઈ કરી અને મહેલો, કિલ્લા અને સાથે સાથે આ મંદિરને પણ ખંડિત કરી નાખ્યું. ત્યારથી માંડીને પાવાગઢ ઉપર ધજા ફરકતી ન હતી અને હાલમાં 2022માં નરેન્દ્રભાઈ મોદીએ ધ્વજારોહણ કર્યું અને નવું મંદિર બનાવ્યું.
ત્યારથી એ મંદિર ઉપર ધજા જોવા મળે છે। તો ફાઇનલી અમે મા કાળી માના દર્શન કરી લીધા છે, તો હવે અહીંયાથી પ્રસાદી લેવા માટે જવાના છે। તો તમે પાવાગઢ ઉપર આવો તો આ ચણાની દાળ છે, ખાવાની ભૂલતા ને જરૂરથી આવીને ખાજો, જોરદાર લાગે છે। તો ફાઇનલી મા કાળિકા માના દર્શન કરી લીધા છે અને હવે જવાના છે ઘરે। તો દોસ્તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મળીએ આવા વિડીયો સાથે। જય માતાજી।